शख्स, आर्थिक सलाहकार, दिक्तो धंधो, जान भेदू साथे तोड़। घटना जेतपुर शहर नी छे। टीवी स्क्रीन पर जोवा मळतो आ शख्स पण जेतपुर नो छे। वेल सूटबूट कपड़ा अने नाइस लुक में जोवा मळता आ माणस ने जेतपुर नी जनता बहु सारी रीते जाने छे। गईकाले पोलीसे आ शख्स की धरपकड़ करी त्यारे बहु शरम अनुभवी रह्यो हतो, पोतानो चेहरो छुपावी रह्यो हतो। आ शख्स की ओळख कंईक आवी छे। नाम परेश मोलपरा, रहवासी जेतपुर, ओळख आर्थिक सलाहकार। आ परेश ने जेतपुर ना लोको बहु सारी रीते जाने छे। परेश सलाहकार छे। तमारे कई बैंक नी पॉलिसी में पैसा रोकवा, વધુ વળતર ક્યાં મળશે, કઈ રીતે થોડા સમયમાં એકના ડબલ થઈ જશે, આવી સલાહ આપતો હતો। લોકો પણ તેના માર્ગદર્શન પ્રમાણે પૈસાનું રોકાણ કરતા હતા। પરેશનું પરાક્રમ, 1,71,00,000 કરી નાખ્યું। આ ઘટનામાં બે પાત્ર છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ યુવક સાથે આ પરેશે ઠગાઈ કરી છે। આ યુવકનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે। નામ सोहिल भाई चौबटिया, रहवासी अमेरिका, वतन जेतपुर। आ सोहिल विदेश में रहे छे। थोड़ा समय पहला जारे गुजरात आव्यो हतो त्यारे टीवी स्क्रीन पर जोवा मळता आ परेश साथे मुलाकात थई हती। परेशे सोहिल भाई ने पैसा नु क्या रोकाण करवू ते अंगे सलाह आपी हती। परेशे जे प्रमाणे कह्युं ते रीते सोहिल भाई ए पैसा नु रोकाण कर्युं हतुं। एचडीएफसी नी एक पॉलिसी में पैसा रोक्या हता। સોહિલ ભાઈએ પરેશના કહેવા પ્રમાણે 1,71,00,000 રોકાણ કર્યું હતું। બાદમાં તે અમેરિકા જતા રહ્યા હતા। સોહિલ ભાઈને એવું હતું કે થોડા વર્ષમાં પૈસા ડબલ થઈ જશે, પરંતુ ગઈકાલે જ્યારે જેતપુર આવ્યા અને તેણે તેનું અકાઉન્ટ ચેક કર્યું ત્યારે ખબર પડી કે સલાહકાર પરેશે તેની સાથે ચૂનો લગાડ્યો છે। કઈ રીતે 1,71,00,000 કરી નાખ્યું? સોહિલભાઈના નામે બેંક ખાતા અને અન્ય જગ્યાએ ખૂબ મોટી રકમ જમા થઈ હતી। જ્યારે આ વાતની જાણ પરેશ મોળપરાને થતા તેના મોઢામાંથી લાળ ટપકવા લાગી અને તેણે સોહિલભાઈનું જે બેંક અકાઉન્ટ મોબાઈલ નંબરથી ઓપરેટ થતું હતું તે મોબાઈલ નંબર જ બદલી નાખ્યો, મેઇલ આઈડી બદલી નાખ્યું। બાદમાં ધીમે ધીમે પરેશ તમામ રકમ કાઢી લીધી। એનઆરઆઈ સોહિલભાઈ જ્યારે બે દિવસ પહેલા જેતપુર આવ્યા અને તેનું ખાતું ચેક કર્યું ત્યારે ખબર પડી ખાતું ખાલી છે અને પૂરા મામલે તેને જાણ થઈ કે તમામ રકમ પરેશ મોળપરાના પાપે ગાયબ થઈ છે। આ માટે જેતપુર પોલીસ દ્વારા પરેશ મોળપરા સામે ઉચાપતનો કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે। કેવી રીતે ઠગાઈ કરી તેની પૂરી વિગત ફરિયાદી પાસેથી સાંભળીએ। એનઆરઆઈ ફંડ લઈ આવો, પણ જો બેંક સિક્યોરિટી લેવલ્સ ઉપર નહીં કરે તો એનઆરઆઈ કોણ ઇન્વેસ્ટ કરશે? બેંકોની જવાબદારી હોય છે કે અમે તો આંખ બંધ કરીને એના અકાઉન્ટ એનામાં અકાઉન્ટ ખોલીએ ને એમાં પૈસા રાખીને અમે તો અહીંયા બેઠા નથી, ક્યાં રહીએ? એટલે હવે એ લોકોએ કેર ના કરી કઈ રીતે આ પાસવર્ડ લીક થયો કે કઈ રીતે એને પાસવર્ડ એના હેન્ડ એના હાથમાં આવ્યો, તો એ તો હવે બેંકોએ જોવાનું રહેશે। બાકી પોલીસ તપાસ કરે જ છે, એટલે એમાં બધા જેટલા ઇન્વોલ્વ હશે એ બધા આવશે બહાર। પૂરી ઘટનામાં જેતપુર પોલીસે આરોપી સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે। ફરિયાદ બાદ માત્ર 4 કલાકમાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। હાલ પોલીસ પૂરા છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ કરી રહી છે। આપણે એને સારું ફેમિલી ને એના ફેમિલીનું નામ એને કીધેલું કે અમારા ફેમિલી બધા આમાં ઇન્વેસ્ટર છે અને કાકા અને પપ્પાને બધા ફેમસ છે અને ઓળખીતા છે અને મોટા સીએ છે, તો આપણને તો એમ ઓલું હોય નહીં કંઈ, એટલે આપણે એના ઉપર ટ્રસ્ટ અને પ્લસ બેંકનો મેનેજર આસિસ્ટન્ટ મેનેજર એટલે એટલે ટ્રસ્ટ આવી ગયા। હું તમને જાણ કરી કે એમાં જો આરોપી છે તો મોબાઈલ નંબર પોતાના આપી દીધા હતા, તો ફરિયાદીને કોઈ જાણ નથી હતી કે ક્યારે કોઈ વિડ્રોલ અને કોઈ ડિરેક્શન થાય, તો આ તરીકે જો એ આરોપી એમાં ટ્રાન્ઝેક્શન કરી દીધા। સર, હાલ કેટલા આરોપી પકડાયેલા છે અને શું પગલાઓ લેવામાં આવી? અત્યારે તો એક જ આરોપી છે અને કોર્ટ માનનીય કોર્ટ જો હે એમાં 11 દિવસની આરોપીને રિમાન્ડ આપી। આવું કેમ થયું? કેમ પહેલા જાણ ન થઈ? પૂરી ઘટના પેદા થવાનું કારણ અતિ વિશ્વાસ છે। ફરિયાદી બહુ વિશ્વાસમાં આવી ગયા હતા, તેના કારણે તેની સાથે ઠગાઈ થઈ છે। જો બેંકમાં કોલ કરીને તેના રોકાણની જરા પણ ચિંતા કરી હોત તો આજે કરોડો રૂપિયા ગુમાવવાનો વખત ન આવ્યો હોત।
અતિવિશ્વાસમાં ઘણી વખત ઠગાઈનો ખેલ થાય છે તેનો આ દાખલો છે. યોગેશ ધારૈયા, વીટીવી ન્યૂઝ, જેતપુર.